नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल में आपनों हार्दिक स्वागत छे। धोरण 6 विज्ञान अने टेक्नोलॉजी पाठ 10 में आपणे शुरुआत करिए। पाठ 10 नो नाम छे गति अने अंतरनु मापन। हवे तमने प्रश्न थतो हशे के गति अने अंतर एनु मापन कई रीते करवुं। तो के गति अने अंतरना मापन में आपणे दरेक बाबतनो ख्याल राखवो पड़े। गति एटले शुं? झड़प। तमे दौड़ो छो कई रीते, तमे चालो छो कई रीते, आ बधी गति छे। अने अंतर शुं? तो के एक जग्याएथी बीजी जग्याए पहोंचवा माटे आपणे केटलो समय लागे छे, एनुं केटलुं माप छे एने अंतर कहेवाय। हवे माप कई रीते हशे? तो के मीटरमां हशे, किलोमीटरमां हशे। અને ગતિ એ ભાઈ કઈ રીતે હશે? તો કે આપણે ઝડપ કઈ રીતે ચાલી છીએ, કઈ રીતે દોડી છીએ, એ બધી એની ગતિનું એનું માપન છે। ચાલો આપણે આ પાઠની શરૂઆત કરીએ। પહેલી તથા બુઝોના વર્ગમાં ઉનાળા દરમિયાન કેટલાક પ્રવાસ કરવામાં આવ્યા અને એના વિશેની ચર્ચા ચાલતી હતી। એક છોકરો તેના વતનમાં રેલવે, બસમાં અને છેલ્લે બળદ ગાડામાં ગયો। કઈ રીતે ગયો? તો કે પેલા રેલની મુસાફરી કરી, પછી બસની મુસાફરી કરી અને પછી એ બળદ ગાડામાં ગયો। એટલે કે ત્રણ અલગ અલગ વસ્તુમાં તેને મુસાફરી કરી। એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી, એટલે કે એ પ્લેન દ્વારા યાત્રા કરવા ગયો। હવે એક વિદ્યાર્થીએ ઉનાળુ રજામાં ઘણા દિવસ પોતાના કાકાના ઘરે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા, એટલે કે હોડી દ્વારા એને યાત્રા કરી। તો આમાં કેટલા પ્રકારની થયું? તો કે એક તો રેલવે યાત્રા થઈ, બસ યાત્રા થઈ, બળદગાડાની યાત્રા થઈ, વિમાન દ્વારા યાત્રા થઈ અને બીજું પાણીની અંદર હોડીમાં બેસીને આગળ વધવાની યાત્રા થઈ। હવે તેના શિક્ષક પછી પૂછ્યું વિદ્યાર્થીને કે સમાચાર પત્રમાં એક લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળા વાહનોનું વર્ણન કરવાનું કહ્યું, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા। તે વાહનોને મંગળ ગ્રહ પર સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે કોઈ ગ્રહ ઉપર જવા માટે જ્યારે કોઈ વસ્તુ મોકલવામાં આવે તો એ અંતરિક્ષ યાન દ્વારા મોકલવામાં આવે છે। ચાલો તો હવે આપણે પ્રાચીન ભારત વિશેની માહિતી મેળવવાની છે ને, એને એક વાર્તા સ્વરૂપમાં આપેલી છે કે વાહન વ્યવહાર કઈ રીતે થતો હતો, એની એક વાર્તા આપી છે। ચાલો આપણે એ વાર્તા જાણીએ। પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા, તેઓ ચાલીને યાત્રા કરતા હતા અથવા તો તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુની પીઠ ઉપર મૂકીને એ આગળ જતા હતા। કઈ રીતે? કાં તો પદયાત્રા કરવી પડે, એટલે કે ચાલીને જવું પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પોતાનો સામાન પોતાને ઉપાડવો પડે અથવા તો કોઈ પશુ હોય એના ઉપર લઈને જતા હતા। પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। પ્રાચીન સમય પાણીની સુવિધા હતી, દરિયો તો હતો જ, હવે ત્યારે હોડીની સુવિધા હતી તો શું કરતા? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોડીનો ઉપયોગ કરતા હતા। શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ કરીને એમાં હોડી બનાવવામાં આવતી હતી। ત્યારબાદ લોકો એ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી ગયા, એટલે કે એમાંથી એને હોડી બનાવવાનું કામ શીખ્યું। આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી, જે તમને આગળ મેં કહી દીધું હતું કે માછલીના આકાર જેવી, માછલીનો આકાર એટલે કે સુરેખીય આકાર અથવા તો ધારા રેખીય આકાર, આવી બનાવવામાં આવેલી હોડી હતી। એટલે કે જે પ્રાણીઓનો આકાર હતો માછલીના, દરિયાઈ પ્રાણીનો, આપણે આગલા પાઠમાં જે શીખી ગયા કે દરિયાઈ પ્રાણીઓ કઈ રીતે પાણીમાં વસવાટ કરે છે, એ સુરેખીય અને ધારારેખીય ગતિ પ્રમાણે એને હોડી બનાવવાનું કામ કર્યું। આ પ્રકરણ વિશેની માહિતી આપણે આઠમા પાઠમાં શીખી ગયા છીએ। ત્યારબાદ શું થયું? તો કે પૈડાની શોધ કરવામાં આવી, અને કે પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો। પહેલા શું હતું? હોડી દ્વારા આગળ વધ્યા અને ત્યારબાદ શરૂઆત કરી પૈડાની શોધની, એટલે કે ફરીથી જયારે વાહન વ્યવહારમાં શરૂઆત કરી તો કે પૈડાની શોધ કરી। પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો, પૈડાથી ચાલતા વાહનોને
खेचवा माटे પશુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એટલે કે ગાડું હોય કે કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પ્રાચીન સમયમાં પૈડાવાળા વાહનનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા, એટલે કે શું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પશુ શક્તિ એટલે કે પશુઓનો ઉપયોગ કરતા। ક્યાં ક્યાં પશુ આવે? તો કે ઘોડો છે, ગાય છે, બળદ છે, આ બધા પ્રાણીઓનો, ઊંટ છે, એ બધાનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતા હતા। ત્યારબાદ વરાળ યંત્રની શોધ કરવામાં આવી અને એક નવી જ શક્તિ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો અને એનો સમાવેશ થયો। વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પટાનું નિર્માણ કરવામાં આવ્યું, એટલે કે રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા। ત્યારબાદ સ્વચાલિત વાહનો આવ્યા અને પાણી પર પરિવહન કરતા સાધનોમાંથી મોટરની ચાલતી બોટ અને જળ જહાજોનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે મોટરથી એટલે કે પાણીની અંદર કઈ રીતે કાર્ય કરે હોય એવી મોટરનો ઉપયોગ કર્યો અને તેના દ્વારા જહાજોને આગળ વધારવામાં આવ્યા। આ તો 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો। ત્યારબાદ તેઓ સુધારો કરવામાં આવ્યો અને તથા તેમાં મુસાફરી તથા સામાનો લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવ્યો। ત્યારબાદ આવી ઇલેક્ટ્રિક રેલગાડી આવી, મોનોરેલ એટલે કે એક જ પાટ પર ચાલતી ટ્રેન, મોનોરેલ એટલે કે ઉપર આપણે ઇલેક્ટ્રિક તાર જોડેલો હોય અને તેના દ્વારા એ સીધે સીધી એ જ ગતિમાં ચાલતી હોય એને મોનોરેલ કહેવાય। સુપરસોનિક વિમાનો એટલે કે એક જ સ્પીડમાં ઝડપથી પહોંચતા સુપરસોનિક વિમાનની શોધ કરવામાં, એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાન, એટલે કે જ્યારે એ વિમાન નીકળે સુપરસોનિક ત્યારે પોતાનો અવાજ કરતા જાય। ત્યારબાદ અંતરિક્ષની શોધ કરવામાં, આ બધા 20મી સદીના એક આપણા યોગદાન છે, એટલે કે આ હતી શું હતી, પ્રાચીન સમય અને અર્વાચીન સમયમાં મળતી આપણને ગતિ અને અંતર મેળવવા માટેની એક સુવિધા કરવામાં આવી જે આપણે અત્યંત જરૂરી હતી। તો હવે આપણે આગળ શરૂઆત કરીએ તો શું થઈ ગયું, ગતિ વિશેનું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે શેનો ઉપયોગ થતો અને કઈ રીતે પહોંચાતું હતું। હવે આવે છે કે તમે અંતર કઈ રીતે માપશો, તો એના માટે એક વસ્તુ એવી છે કે તમે કેટલું અંતર કાપ્યું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, તમે કેટલું અંતર કાપ્યું અને એ કેટલું અંતર તમારે પહોળાઈ પ્રમાણે માપવાનું છે, તો એના માટે એક ટેબલનું ઉદાહરણ પણ આપેલું છે। તો હવે આવે છે તમારે અંતર વિશેની માહિતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે તમે કેટલું અંતર કાપ્યું। હવે તમને એના માટે હું ઉદાહરણ આપું, ઉદાહરણ દ્વારા તમને સમજાઈ જશે કે દાખલા તરીકે તમારું ઘર છે અહીંયાથી સામેની તરફ, અત્યારે આપણી સ્કૂલ છે જ્ઞાનપત વિદ્યાલય, હવે જ્ઞાનપત વિદ્યાલયથી તમારી ઘર રહ્યું એ હાઉસિંગ બોર્ડમાં છે અથવા તો રોડ ટપીને કોઈ બીજી સાઈડ આપેલું છે અથવા તો કોઈ જીઆઈડીસીમાં છે કે એ આજુબાજુના વિસ્તારમાં છે। હવે તમારા ઘરથી સ્કૂલ સુધીનું જેટલું અંતર થાય છે કે તમે 5 મિનિટમાં પહોંચો છો કે 10 મિનિટમાં પહોંચો છો કે 15 મિનિટમાં પહોંચો છો, એ શું થયું, તમારું અંતર થયું કહેવાય। પણ એ તમે કઈ રીતે માપી શકો, તો કે તમે સ્કૂલથી અથવા ઘર સુધી અથવા તો ઘરથી સ્કૂલ સુધી આવવા માટેનું અંતર તમારે માપવું પડે, કે 10 મિનિટમાં પહોંચો છો તો કેટલું અંતર છે, 5 મિનિટમાં પહોંચો છો તો કેટલું અંતર છે, કે 15 મિનિટમાં પહોંચો છો, તો ત્યાંથી તમારા ઘર સુધીનું અંતર તમે ડિસ્ટન્સ માપી શકો છો। બીજું ઉદાહરણ એટલે કે મારે મોરબીથી રાજકોટ જવું છે, તો મોરબીથી રાજકોટ જવા માટે કેટલા કિમીનો રસ્તો લાગવું પડે છે એ મારે અંતર માપવું પડે। દાખલા તરીકે મોરબીથી રાજકોટ જવા માટે 70 કિમીનો રસ્તો લાગવો પડે છે, તો એ 70 કિમી શું થઈ ગયું, એનું ચોક્કસ માપ થઈ ગયું, શું થઈ ગયું, ચોક્કસ એનું અંતરનું માપ થઈ ગયું, કે મોરબીથી રાજકોટ પહોંચવા માટે 70 કિમીની જરૂર, એટલે કે એટલો રસ્તો લાંબો છે। તો હવે તમારે આમાં પ્રવૃત્તિ એપી છે 10.2માં, લોકો કેવી રીતે જાણી શકે કે આપણે કેવી રીતે ચાલ્યા અને કેવી રીતે પૈસા, તમે આપણે સાચી વાત કે આપણે 5 મિનિટમાં પૈસા કે 10 મિનિટમાં પૈસા એ કેમ નક્કી થાય, તમે ચાલીને પૈસા કે દોડીને પૈસા કે સાયકલમાં પૈસા કે બસમાં પૈસા કે કોઈ વાહન લઈને આવ્યા, એનું માપ ચોક્કસ આપણે મેળવી શકતા નથી। એ ક્યારે મેળવી શકીએ, તો કે આપણી આવવાની રીત ઉપર આપણે નક્કી કરી શકાય
તો મે એક એવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકીએ છો, અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમે બસ, રિક્ષા કે કોઈ અન્ય વાહનનો ઉપયોગ કર્યો છે, અથવા તો શું તમારે કંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવા માટે તમે કઈ રીતે જાઓ છો. આ બધા પ્રશ્નોનો જવાબ આપણે અંતરનું માપન કઈ રીતે મેળવશું એના વિશેના છે, કે તમે કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચો છો. કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલા જાણવું જરૂરી છે. જેમ કે મેં તમને કીધું કે મોરબીથી રાજકોટનું અંતર આ આપણે જાણી લીધું કે મોરબીથી રાજકોટનું અંતર 70 કિલોમીટર છે. તો એવી જ રીતે તમારા ઘરથી સ્કૂલ સુધીનું અંતર તમારે જાણવું પડે કે તમારા સ્કૂલથી ઘર સુધીનું કેટલું અંતર, એટલે કે કેટલા કિમી અથવા તો કેટલા મીટર છે. હવે કોઈ સ્થાન કેટલું દૂર છે અને તે જાણવું છે તો તેની સાથે એનું અનુમાન કરવું શક્ય છે. કઈ રીતે? તો કે તમે ચાલીને જાઓ છો, બસમાં જાઓ છો, રેલવેમાં જાઓ છો, કે પાણીમાં હોડી દ્વારા જાઓ છો, કે વિમાન દ્વારા, અથવા તો કોઈ અંતરિક્ષ દ્વારા જાઓ છો. તો આ દરેકનો સમય અલગ અલગ હોય. તમે ચાલીને જતા હોય, ચાલો ચાલીને જતા હોય તો તમારા ઘરથી સ્કૂલ લગીનું અંતર 1 કલાકનું થતું હોય. એ જ રીતે સાયકલમાં જતા હોય તો 1.25 કલાક થાય. કોઈ બીજા અન્ય વાહન બસમાં ને એમાં જતા હોય તો 1.5 કલાક થાય. હવે એ જ વાહન તમે જો વિમાન દ્વારા જતા હોય તો તમને 5 મિનિટમાં પહોંચવાની ને 10 મિનિટ. પણ એ વિમાનનું શું છે, જતું હોય તો ની વાત છે. એટલે કે દરેકનું અંતર આપણને અલગ અલગ જોવા મળશે. ક્યારેક એવી વસ્તુઓનો પણ આપણે ઉપયોગ કરવા જરૂરી છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આવશ્યકતા આપણને હોય. હવે તમને કહી દે કે આ બ્લેક બોર્ડ જ છે, તો આપણને નથી ખબર કે આ બ્લેક બોર્ડની લંબાઈ અને પહોળાઈ કેટલી છે, તો એ પણ માપવું પડે. તો કે ક્યારેક આપણે એ પણ માપી શકાય? તો કે પહેલી તથા બુજો એક વર્ગમાં મોટી પાટલી એટલે કે બેન્ચનો ઉપયોગ કર્યો છે. હવે તમને હું આનો ઉપયોગ કરતા કહી દઉં કઈ રીતે કરવાનું છે. હવે એને ઉપર બેસે છે, હવે બંને ઝઘડવા લાગ્યા કે આટલી જગ્યા મારી અને આટલી જગ્યા મારી, તો બે માટે ચોક્કસ માપ મળતું નહોતું, એટલે બંને વચ્ચે શું થઈ ગયું, ઝઘડો થઈ ગયો. હવે ઝઘડાનો સોર્ટ આઉટ કોને કર્યો? તો કે એના શિક્ષકે કર્યું. કઈ રીતે કર્યું? તો કે બુજો અને પહેલીને એક માપ આપી દીધું. કયું માપ આપી દીધું? તો કે એના માટે તમને એક હું એક ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા કહી દઉં. કયું? તો કે બુજો અને પહેલીને બેસવા માટે એક ફૂટપટ્ટી લીધી એમને, અને ફૂટપટ્ટીથી એને શું કર્યું, માપ કર્યું કે આ બેન્ચીસની લંબાઈ કેટલી છે. દાખલા તરીકે આ માપ છે ફૂટપટ્ટીનું, અને જોવા જઈએ તો કે આ બેની લંબાઈ તમારે 14ની છે અથવા તો 15ની છે, કે આટલી જગ્યા 15ની છે. અહીંયાથી શું થાય છે, 15 સુધીનું માપ થાય. તો હવે 1 થી 15નું માપ થયું, તો તમારે શું કરવાનું છે, બે વચ્ચેનો રસ્તો કાઢવાનો. 7 જગ્યા આના માટેની અને 1 થી 7 જગ્યા આના માટે, એટલે કે હું તમને એક રેખા દોરીને બતાવું આવી રીતે. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને અહીંયા પૂરું થયું તમારું 15. હવે આ છેડે છે બુજો અને આ છેડે છે પહેલી, એટલે કે માની લો કે આ બેન્ચની લંબાઈ આપણે માપવાની છે. બે વચ્ચે ઝઘડો થયો કે મારે કઈ સાઈડ જવું ને મારે કઈ સાઈડ બેસવું. તો હવે બુજો અને પહેલી શું કરશે, તો શિક્ષકે એનું ચોક્કસ માપ કરી દીધું. શું? તો કે આ બેન્ચની લંબાઈ 15ની છે, તો 15ની વચ્ચેનો જે આંકડો આવી લઈ તો આપણે ગણી લેવાનું 1, 2, 3, 4, 5, 6 ને 7. અહીંયા 7, 1, 2, 3, 4, 5, 6 ને 7. તો જે 8નો આંકડો છે, આ બે માપ એના ફિક્સ થઈ ગયા કે અહીંયાથી અહીંયા સુધીનું માપ બુજોનું અને અહીંયાથી અહીંયા સુધીનું માપ પહેલીનું. એટલે શું થઈ ગયું, બેના બેન્ચીસ વચ્ચેનું અંતર નક્કી થઈ ગયું કે આટલા માપમાં બુજો બેસશે અને આટલા માપમાં પહેલી બેસશે. તો હવે શું થઈ ગયું, એકબીજાનું માપ પ્રમાણે એ બેને બેસવાની જગ્યા મળી ગઈ. તો કે એનો પ્રશ્નનું હવે
હોય સોલ્ટા આઉટ થઈ ગયું, પણ હવે એને માપ કયું? આ તો ફૂટપટ્ટી થી લીધું આપણે, પણ એને માપ કઈ રીતે લીધું? ફૂટપટ્ટી થી ચોક્કસ માપ આપ્યું, પણ એને એવું લીધું કે એક લાકડો લીધો અને એક પથ્થર લીધો, લાકડા થી કર્યું પથ્થર થી કર્યું, અને માપ લીધું તો ભૂસાઈ ગયું, ચોક્કસ માપ મળ્યું નહીં, અથવા તો વેત થી માપ લીધું. હવે વેત કોને કહેવાય? એટલે કે આ ભાગ, અને આપણે વેત કહીએ કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણે આવી રીતે વેતમાં માપી છે કે આટલા વેતનું છે કે આટલા વેતનું છે. મદદ કરવા માટે પહેલી અને પૂજોને ફરજિયાતપણે માપપટ્ટી અથવા તો સ્કેલનો ઉપયોગ કરવો પડે. તો ફૂટપટ્ટી અથવા તો માપપટ્ટીનો જ ઉપયોગ કરવો પડે તો જ એને ચોક્કસ માપ આમાં મળશે. એટલે કે હવે આ બધી માપ અહીંથી આપણને મળી ગયું. હવે પહેલી અને બુજો દ્વારા આ બધી પ્રવૃત્તિ કરવામાં આવી. હવે જ્યારે તેને ગિલ્લી દંડાનું માપ લેવામાં આવ્યું તો એના પાટલી ઉપર બે દડા મૂક્યા હતા, ગિલ્લી અને દંડો. એનું માપ થી કહ્યું હતું કે ગિલ્લીનું માપ કેટલું છે અને દંડાનું માપ કેટલું છે. તમે મોઈ દાંડી કહેતા હતા, ગિલ્લી દંડો એટલે મોઈ દાંડી, જે આપણે લાકડું અને એક નાની એવી ચકલી હોય એનાથી આપણે રમીએ છીએ, એના દ્વારા એને બેન્ચીસનું માપ લીધું હતું. હવે પછી એને બીજો એવો પ્રશ્ન કર્યો કે હવે એની પાસે ફૂટપટ્ટી ને તો આપણે તો શું કહ્યું છે, શરૂઆત જ કરી કે ફૂટપટ્ટી છે આપણી પાસે, એટલે પણ ત્યારના સમયમાં નથી, તો શું કર્યું એને? તો ફરી પાછું એને શું કર્યું, એક દોરો લીધો અને દોરા દ્વારા શું કર્યું, એને એને માપ લીધું કે અહીંયાથી આટલું માપ એક અષ્ટમાંશનું થાય છે અથવા તો એકનો આઠમો ભાગ થાય છે. તો હવે એકના આઠના ભાગમાં એને શું કરવું પડી, એકનો ચોથો ભાગ પહેલીનો અને એકનો ચોથો ભાગ બુજોનો, આવી રીતે કરવું પડે. એનો પાછો બીજો ભાગ થાય કે જો એક ચતુર્થાંશ માપ જ હોય, એક ચતુર્થાંશ, તો એક દ્વિતીયાંશ ભાગ પહેલીનો અને એક દ્વિતીયાંશ ભાગ બુજોનો કરવો પડે. તો એ ભાગ રહ્યો આપણે તો કોની મદદથી, તો કે દોરીની મદદથી માપવો પડે. એટલે કે આ એના ટેબલનું અને એનું માપ થયું. તો હવે આપણે આના ઉપરથી વિભિન્ન પ્રશ્ન પૂછી શકીએ કે આ સાવરણીની લંબાઈ કેટલી છે, આ પાટલીની પહોળાઈ કેટલી છે, દિલ્હીથી લખનૌ સુધીનું અંતર કેટલું છે, કે પૃથ્વી અને ચંદ્ર સુધીનું કેટલો દૂરી આવેલી છે, એ આપણે ગતિ અને અંતરની મદદથી મેળવી શકીએ છીએ. આ હતી માહિતી તમારે ગતિ અને અંતર. અંતર એટલે કયું? એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટેનું અંતર. હવે આપણે જે કરવાનું છે એ કેટલાક મેઝરમેન્ટ એટલે કે માપ લેવાના છે કે એ આપણે કઈ જગ્યાએ કઈ વસ્તુનું કેવું માપ મેળવશું. વેત દ્વારા મેળવશું, ફૂટપટ્ટી દ્વારા મેળવશું, કે પગના પંજા દ્વારા મેળવશું, કે ફૂટ દ્વારા મેળવશું. આ મેઝરમેન્ટનું માપ આપણે ભાગ બે માં શીખશું. અત્યારે આપણે ગતિ અને અંતર વિશેની માહિતી મેળવી. આના વિશેનો તમારે અભ્યાસ કરવાનો છે અને આના વિશેની બીજી માહિતી તમારે મેળવવાની છે. તમને એક પ્રવૃત્તિ આપી દઉં કે તમારે શું કરવાનું છે. વિડીયોના અંતમાં તમને હું એક પ્રવૃત્તિ આપી દઉં છું. તમને જે અમુક જગ્યા છે એના માપ તમારે લખવાના છે. ક્યાં? તો કે એ લખી દઉં, અમદાવાદથી મોરબીનું અંતર આ તમારે શોધવાનું છે. અમદાવાદથી મોરબીનું અંતર. ત્યારબાદ બીજું લઈ લ્યો, તમારા ઘરથી શાળાનું અંતર આ તમારે શોધવાનું છે. કઈ રીતે ખબર પડે? અને સાવ એક સરળ કહી દઉં કે તમારા ઘરના રસોડાથી તમારા ફળિયાનું માપ કઈ રીતે? તો કે આ માપ તમારે ફૂટમાં લેવાનું છે. ફૂટથી લેવું. ફૂટ એટલે શું? આપણા પગનો જે ફૂટ છે, પગ એક ફૂટ બે ફૂટ પગથી ચાલીને લેવાનું છે.
આમાં ફૂટ થી લેવાનું એટલે કે પગ થી ચાલીને. આ પ્રવૃત્તિ તમારે કરીને આવવાની છે. અહીંયા ભાગ એક તમારો પૂર્ણ થાય છે. નમસ્તે.